ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ આજે તેની પૂર્ણ સપાટી 138.66 મીટરે ભરાઈ ગયો હતો અને તેની સાથે સમૃદ્ધિના દ્વાર ખુલી જતા આ ઉમંગને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્સાહમાં પલટી નાખ્યો હતો અને નમામિ દેવી નર્મદે મહોત્સવ સમગ્ર રાજ્યભરમાં ઉજવવાનું નક્કી કરી નર્મદાના દિનને વધામણા કર્યા હતા. યોગાનું યોગ આજે મોદીના જન્મદિવસ પણ હતો. પીએમ મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમનું સ્વાગત કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તેમને મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા કેવડિયા પહોંચ્યા હતા. ત્યાં પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું, જ્યાં તેમણે પ્રવાસીઓ માટે 15થી વધુ નવા આકર્ષણ ધરાવતા ઊભા કરેલ પ્રોજેક્ટનું કાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, જેમાં નર્મદાના પ્રવાહમાં ખરખર વહેતા રિવર રાફ્ટિંગ, કેકર્સ ગાર્ડન, ડિયર પાર્ક, એકતાવન જંગલ સફારી તેમજ પતંગિયાનું બટરફ્લાય ગાર્ડનનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં રંગબેરંગી 500થી વધુ જાતના સુંદર કેટર જોઈને મોદી પ્રભાવિત થયા હતા અને અધિકારીઓને વધુ આકર્ષક બનાવવા જરૂરી સૂચના આપી હતી. ત્યારબાદ બટરફ્લાય ગાર્ડનમાં એક સાથે સેંકડોની સંખ્યામાં રંગબેરંગી પતંગિયાઓ ભરેલી એક બેગ અને પીએમ મોદી ખોલીને પતંગિયાઓને સમૂહમાં મુક્ત કરતા અદ્ભુત દ્રશ્ય જોઈને મોદીના ચહેરા પર બાળક જેવી માસુમિયત છવાઈ ગઈ હતી અને તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો હતો. ત્યારબાદ તેમણે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસીઓને બનાવેલા રોજગારલક્ષી વિવિધ કલાકૃત્યોનું નિરીક્ષણ કર્યું હતું. અત્રેમા વાડીના આદિવાસી કલાકારોએ કરેલ આદિવાસી નૃત્ય રજૂ કરાયું હતું. મોદી મેટ્રો કારમાં બેસીને સવારીનો આનંદ પણ લીધો હતો. આજે પ્રધાનમંત્રીના જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરુષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નર્મદા યોજનાનું સરદાર સરોવર બંધ તેમની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સંબંધે અવસરને નમામિ દેવી નર્મદે મહોત્સવ તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયું હતું, જેમની મોદીએ સૌની ઉપસ્થિતિમાં નીરના વધામણા કર્યા હતા. વડાપ્રધાન કેવડિયા ખાતે આકાર લઈ રહેલ પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેક્ટ્સ, રિવર રાફ્ટિંગ, જંગલ સફારી પાર્ક, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઈને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કર્યું હતું. નર્મદા ડેમ આજે 138.66 મીટરની પૂર્ણ સપાટીએ છલકાતા ગુજરાતના જનજનમાં નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે આજે રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા માં નર્મદાનીના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાઈ હતી. સાથે સાથે નદી કોંઠા, તરાઓ, ચેકડેમ જેવા જળસ્ત્રોતની સફાઈ પણ હાથ ધરાઈ હતી. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવમાં યોજાયા હતા. એ ઉપરાંત જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો, પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોક સાહિત્યની અગ્રણી કલાકારો પણ સહભાગી થઈને નર્મદા મૈયાને જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુત કરી હતી. સાધુ સંતો, ધર્મગુરુઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યક્તિ વિશેષો પણ આ જન ઉમંગમાં ઉત્સવમાં જોડાયા હતા. દીપક જગતાપ, ZS TV, રાજપીપરા. અને એના કરતા વધુ